नमस्कार, स्वागत छे આપનું. હું છું સમીર. ખેડૂતોએ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, એટલે ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. આમ તો રાજ્યમાં જૂન મહિના સુધીમાં 130 મિલીમીટર વરસાદ પડવો જોઈતો હતો, પરંતુ અત્યાર સુધીમાં સરેરાશ 102.5 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે કુલ વરસાદ જે પડવો જોઈએ તેમાં કુલ 21% વરસાદની ઘટ જોવા મળી રહી છે. તો રાજ્યમાં કુલ 21% વરસાદની ઘટ છે. 130 મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં પડવો જોઈતો હતો, પરંતુ 102.5 મિલીમીટર વરસાદ પડ્યો છે, એટલે ભારે વરસાદ માટે હજુ પણ ખેડૂતોએ રાહ જોવી પડશે. પરંતુ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. पूरा ऑल इंडिया देखा जाए तो जो मंथली जो फोरकास्ट इश्यू हुआ है, जुलाई मंथ का नॉर्मल रेन रहेगा. और एज फार एज गुजरात इज कंसर्न, गुजरात में मोस्टली गुजरात रीजियन में नॉर्मल रेन रहेगा. सौराष्ट्र कच्छ में बिलो नॉर्मल रेन होने का संभावना है, ये पूर्वानुमान किया गया है. રાજકોટના ખેડૂતોની મુશ્કેલી વધી છે. વરસાદ આવે તે માટે ધોરાજી નજીકના ભૂતવળ ગામના લોકોએ રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ ખેતરમાં બેસી વરસાદ આવે તે માટે પ્રાર્થના કરી. ખેતરમાં બેસીને તેમણે રામધૂન બોલાવી વરસાદ પાછો ખેંચાતા પાક તે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. અને જો વરસાદ વધુ મોડો થશે તો કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને નુકસાન થઈ શકે છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા તેઓની ચિંતા વધી ગઈ. ખેડૂતોને પડતા પર પાટા સમાન સ્થિતિ હાલ થઈ છે. કોરોના ત્યારબાદ કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પાકની વાવેતર કરી લીધું છે, અત્યારે એની ઉપર વરસાદ થયેલ નથી. એના અનુરૂપે અમે ખેતરમાં રામધૂન બેસાડી કે કુદરત અમારી ઉપર મહેરબાન કરી અને વરસાદ વરસાવે એવી અમારી પ્રાર્થના છે. અત્યારે જો 3-4 દિવસ કે વધીને 5 દિવસમાં વરસાદ નહીં આવે તો હવે અમારો મોલ ફેલ થવાની તૈયારી ઉપર છે. વાવેતર કર્યા બાદ વરસાદની એક પણ છાંટ ખૈરી નથી, જેને કારણે ખેડૂતોનો મોલ મુરઝાવા લાગ્યો છે. જેથી ખેડૂતોએ આજરોજ ધોરાજીની અંદર ખેતરમાં બેસી અને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે કે જલ્દીથી વરસાદ મોકલે અને ખેડૂતોનો મુરઝાતો મોલને બચાવી લે. આ તરફ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલમાં સાપુતારા સોળે કળાએ ખીલી ઉઠ્યું. ગુજરાતનું આહલાદક અને સુરતીઓનું માનીતું ટેબલ પોઈન્ટ પર આજે ઝીરો વિઝિબિલિટીની સાથે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. ગિરિમથક સાપુતારામાં ચોમાસામાં શિયાળા અને ફૂલ ગુલાબી ઠંડી જેવા વાતાવરણનો અનુભવ થયો. અહીં વાદળછાયું વાતાવરણ વચ્ચે ગરમ ચા, મેગી અને ગરમા ગરમ પૌવાની મોજ માણતા પ્રવાસીઓ જોવા મળ્યા. એક રૂપિયાના સિક્કા વડે લાખોની લૂંટ આચરતી ટોળકીને વડોદરા રેલવે LCBએ હરિયાણાથી ઝડપી પાડી છે. રેલવે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું કે રેલવે ક્રોસિંગ પર આવેલા બેરિકેડમાં લોખંડનો સળિયો અથવા 1 રૂપિયા કે 5 રૂપિયાનો સિક્કો નાખવામાં આવે તો સિગ્નલ રેડ થઈ જાય. આ માહિતીનો ઉપયોગ કરી આ ટોળકી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી લાંબા રૂટની ટ્રેનમાં લૂંટ કરતી હતી. 10 દિવસમાં 13 ટ્રેન રોકીને મુસાફરો પાસેથી લાખો રૂપિયાની ચોરી કરી ચકચાર મચાવી મૂકી હતી, જેમાં રેલવે પોલીસના કર્મચારીઓએ કાર્યવાહી કરતા 4 લોકોની ધરપકડ કરી. આ ટોળકીની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે અને તેને કારણે જ રેલવે પોલીસ માટે માથાનો દુખાવો બની હતી. સુરતના સોશિયલ સર્કલ નજીક આવેલા પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા અને આ દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા. દારૂના નશામાં બે યુવાનોને પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ ઉગ્ર બનતા પેટ્રોલ પંપના કર્મચારી અને બે યુવક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. પોલીસ બોલાવી બંને યુવકોને પોલીસને સોંપાયા હતા, તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકનું મોત થયું, જેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પેટ્રોલ પંપ માલિકે કહ્યું કે પંપના કર્મચારીઓએ સ્વ બચાવમાં હુમલો કર્યો હતો. બધા હાજર હતા એ વખતે
એના ભાઈને અચાનક ખેત જેવું અને કંઈક ચક્કર આવે પડી ગયા, તાત્કાલિક 108 બોલાવી અને હિતેન્દ્ર અને તેની સાથે અને એની સાથે આવેલાના મિત્ર તેમજ પોલીસ કર્મચારીઓ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ અને સિવિલ હોસ્પિટલમાં એનું મરણ જાહેર કરેલ. પંચમહાલના હલોલમાંથી માતરના ધારાસભ્ય જુગાર રમતા પકડાયા. પોલીસના દરોડા સમયે જ જુગારધામની સાથોસાથ દારૂની કુલ 9 બોટલ પણ મળી આવી. જોકે પોલીસે અહીં હાજર 25માંથી માત્ર એક વ્યક્તિ સામે જ દારૂબંધી હેઠળનો ગુનો નોંધ્યો, જ્યારે ધારાસભ્ય કેસરી સિંહ સહિત 24ની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો, જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે જ્યાં જુગાર રમાતો હતો ત્યાં દારૂની 9 બોટલ મળી આવી. પોલીસનું કહેવું છે કે દારૂની બોટલ સીલબંધ હતી. જોકે સવાલ એ છે કે ધારાસભ્ય સહિત આ તમામ આરોપીઓ આ દારૂ જોવા માટે નહીં જ આવ્યા હોય, પરંતુ પોલીસ માત્ર જુગારધારાની જામીનપાત્ર કલમ ઉમેરીને ભીનું સંકળી રહી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેફિલમાં સામેલ એકમાત્ર આરોપી હર્ષદ પટેલ વિરુદ્ધ દારૂબંધીની કલમ ઉમેરાઈ, જેનું કારણ આપતા પોલીસે કહ્યું કે તેના સામાનમાંથી આ 9 બોટલ મળી આવી. મહેફિલમાં સામેલ 7 મહિલાઓ સામે પણ ગુનો નોંધાયો. આ ઘટના સ્થળેથી પોલીસે 1,15,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો. કારની બાતમી હતી, કોઈ ત્યાં ગયા પછી કોણ કોણ ત્યાં રમતા હતા એ ત્યાં જઈને ડિક્લેર. સાહેબ, દારૂની ખાલી બોટલો પણ મળી આવી? ના, દારૂની ખાલી બોટલ નથી, ખરેખર ભરેલી બોટલો છે. 9 બોટલો છે એ મળી આવેલી છે, જે સીલપેક અકબંધ છે. કોઈન છે, અલગ અલગ રૂપિયાના, 100 રૂપિયાના, 500 રૂપિયાના એવા કોઈન છે, એ સાથે રાખીને કોઈનના આધારે ગજપતાનો જુગાર. યુવતીઓ છે એ પણ જુગાર રમવામાં મદદમાં હતી એવું તપાસમાં પ્રાથમિક રીતે ખુલ્યું છે, અને તેમને પણ યુવતીઓને પણ જુગારના ગુનામાં આરોપી તરીકે. હા, એમની નાગરિકતા બાબતે પણ તપાસ ચાલુ છે,